હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ મી ફરી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હું છું ફેરીન સૌનો હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર આજે આપણે વાત કરશું ગુજરાતમાં સૌથી નાનું શું છે અને ગુજરાતમાં સૌથી મોટું શું છે સૌથી પહેલા તો સૌથી પહેલા તો બધાને જણાવી દેવાનું કે તલાટી માટે બોસ્ટાઈમ પી આ ટોપિક છે કેમ કે આમાંથી એકાદ બે પોઈન્ટ ક્લિયર થતા જ હોય છે બહુ જ ઇઝી છે ખાલી ફક્ત તમારે થોડુંક ધ્યાન આપવાની જરૂરત છે અને બસ થોડુંક શાંતિથી સાંભળવાની જરૂર છે જો તમે શાંતિથી વિડીયો સાંભળશો તો તમને બીજી વાર રેપિટેશન કરવાની જરૂરત નહીં પડે અને જો આવી નાની નાની મોટી મોટી વસ્તુઓ આટલા ટૉપિકમાં કવરઅપ થતી હોય તો આપણે બસ થોડુંક ધ્યાન આપવાની જરૂર છે સૌથી પહેલાં તો જણાવી દઉં કે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો હજી સુધી તલાટી માટે ફોર્મ નહીં ભર્યું હોય તો અર સોરી તલાટી માટે તો નહીં જુનિયર ક્લાર્ક માટે જો હજી સુધી તમે ફોર્મ નહીં ભર્યા હોય તો ભરી દેજો જુનિયર ક્લાર્ક વિશે મેં તમને માહિતી આપી દીધેલી જો હજી માહિતી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો તો હું કમેન્ટ બોક્સમાં જેની કમેન્ટ્સ હશે એના ઉપર પછી એને ડાયરેક્ટલી કમેન્ટનો આન્સર ત્યાં જ મળી જશે ઓકે સૌથી પહેલાં તો જણાવી દેવાનું કે ગુજરાતનું સૌથી નાનું અને મોટું બહુ જ નાની એવી માહિતી છે પણ બહુ જ વધારે પડતી માહિતીને સમેટી લે છે તો વાત કરીએ ભારતની સૌથી મોટી એક્વાટિક ગેલેરી તો અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલી છે બરાબર છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે પિસ્તાલીસ હજાર બાવન ચોરસ કિલોમીટર ઓકે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અહેમદાબાદ અમદાવાદ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર પણ અમદાવાદ જ છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કે શહેર આવે તો અમદાવાદ જ આવશે બરાબર છે સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મૂળ નામ શું હતું મોસ્ટ મૂળ નામ એમ્પી સેઠ હટી સિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન સૌથી મોટું વીમાની મથક સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અહેમદાબાદ એટલે કે અમદાવાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને માં આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયો હતો કોને સૌથી મોટું વિમાની મથક સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને માં આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયો હતો સૌથી મોટો પ્રાણી બાગ ક્યાં આવેલો છે સૌથી મોટો પ્રાણી બાગ કમલા નેહરુ જુઓલોજીકલ જુઓલોજીકલ પાર્ક કાંકરિયા અમદાવાદ આપણને બધાને ખબર જ છે આપણે બધા ગયા જ છે પરવા એટલે યાદ હોવું જોઈએ સૌથી મોટો મેળો વૈઠાનો વોયઠાનો મો મેળો ધોળકા જિલ્લા અમદાવાદ સૌથી મોટો લોક મેળો ભરાય છે ધોળકા જિલ્લા અમદાવાદ વૈઠાનો મેળો બરાબર છે સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સૌથી પહોળો પુલ ઋષિ દધીચી પુલ અમદાવાદ સાબરમતી નદી ઉપર આવેલો છે ઋષિ દધીચી પુલ ઋષિ દધીચી પુલ અમદાવાદમાં આવેલો છે સાબરમતી નદીની ઉપર સૌથી લાંબી નદી કઈ તો સાબરમતી અને સૌથી મોટી નદી હોય તો નર્મદા મોસ્ટ ટાઈમ પી ટોપિક અહીંયા કવરઅપ થાય છે

એકચ્યુલી આ બધું છે ને મારા ફોનમાં સ્ટોર છે સ્ટોર તો નથી મારી પોતાની જ બુક છે એટલે તમને બધાને થોડા થોડા ટૉપિક કવરઅપ કરાવું છું જો કોઈને વધારે પોઈન્ટ્સ જોઈતા હોય વધારે ઇન્ટરેસ્ટ આવતું હોય તો કમેન્ટ બોક્સમાં લખવું પડશે કે અપકી બાર સરકારી પાર તો જ હું સમજીશ કે તમને નવા નવા એવા ટોપિક્સ જોઈએ છે ઓકે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો કે અપકી બાર સરકારી પાર સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ છે ભરૂચમાં નર્મદા નદી ઉપર આવેલો છે બધાને ખબર જ છે સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ છે ભરૂચમાં નર્મદા નદી ઉપર આવેલો છે સૌથી મોટી સિંચાઈ યોજના નર્મદા યોજના છે સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા સૌથી મોટું બંદર કંડલા કચ્છ મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું બંદર ભારતનું સૌથી મોટું કારખાનું ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર ચાવજ ભરૂચમાં આવેલું છે બરાબર છે સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં છે બધાને ખબર જ છે સૌથી મોટું મ્યુઝિયમ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા સૌથી મોટી સહકારી ડેરી અમૂલ ડેરી આણંદ સૌથી મોટું સરોવર નળ સરોવર અહેમદાબાદ સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇ વડોદરા સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર ઊંઝા મહેસાણા સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વ વઘઈ બોટોનિકલ બોટનિકલ ગાર્ડન ડાંગ સૌથી ઊંચું પર્વત શિખર ગોરના ગોરખનાથ ગિરનાર એક હજાર એકસો સત્તર મીટર છે સૌથી વધુ મંદિરો વાળું શહેર એટલે કે પાલીતાણા ભાવનગર અઢારસો ને કેટલા મંદિર છે આઠસો ને સોરી આઠસો ને મંદિર છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મો નાનો જિલ્લો ડાંગ છે એક હજાર સાતસો ચોરસ કિમી સૌથી ઊંચો બંધ સરદાર સરોવર યોજના વન થ્રી એટ પોઈન્ટ સિક્સટી એટ મીટર એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સરદાર સરોવર યોજના સૌથી ઊંચો બંધ મોસ્ટ ટાઈમ પી કવરઅપ થાય છે અહીંયા સૌથી મોટું નાટ્યગૃહ હે હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ સૌથી મોટી મસ્જિદ જુમા મસ્જિદ અહેમદાબાદ અમદાવાદ એટલે કે અહેમદાબાદ અમદાવાદ એક જ છે એટલે એમાં કન્ફ્યુઝન નહીં કરતા થતા હમ સૌથી મોટું પક્ષીઘર ઇન ધ ઇન ધ દ્રોડા ઇન દ્રોડા પાર્ક ગાંધીનગર ઓકે સો આટલું જે છે ને મોસ્ટ ટાઈમ બી મેં તમને સૌથી ગુજરાતનું નાનું અને મોટી વસ્તુઓની બાબતો કે પ્લેસની બાબતો અહીંયા કવરઅપ થઈ ગઈ છે જો હજી આવા ટોપિક્સ જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો કે અબકી બાર સરકારી પાર અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ઉમેદ કરું છું કે અબકી બાર સરકારી પાર આપણે કરીને જ રહેશું મહેનત કરશું અને સાથે હળી મળીને જો મહેનત કરશું તો બહુ જ જલ્દી એટલે કે બહુ જ વહેલા અને પહેલાં બધું કવરઅપ થઈ જશે અને એક્ઝામ પણ બહુ વહેલા જ આવી રહી છે તો થોડુંક સપોર્ટ જોઈશે એકબીજાનો એકબીજાનો સાથ સહકાર રહેશે તો આપણે આવી રીતે બધા પોઈન્ટ કવરઅપ કરતા રહેશું આજે મેં ત્રણ પોઈન્ટ લઈને આવી રહ્યું છું આજે આ એક પોઈન્ટ તો કવરઅપ થઈ ગયો હમણાં મોર્નિંગમાં બટ સાંજે બે પોઈન્ટ કવર અપ કરાવીશ તો અપકી બાર સરકારી પાર કમેન્ટ બોક્સમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય